નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ આવનારી જે પરીક્ષા છે એમાં ઉપયોગી થઈ શકે એવા મેથ્સને લગતા પ્રશ્ન જવાબ છે, તેમની યાદી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એ પહેલાં સબસ્ક્રાઈબ ન કરેલી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોઝની અંદર તમને માહિતી વધારે મળતી રહે. નોટિફિકેશન મળશે ફ્રી ઓપમાં કયો વિડીયો અપલોડ થયો છે. આ વિડીયોની અંદર વાત કરીએ તો ગણિતને લગતા પ્રશ્ન જવાબ જે પૂછાઈ ગયેલા છે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીના, એના વિશેની યાદી છે. અગાઉ પણ બીજા વિડીયો અપલોડ કર્યા છે જે વિડીયો સેક્શન અને પ્લેલિસ્ટના સેક્શનની અંદર તમે જોઈ શકો છો. આ વિડીયો સ્તર તમારું સતત જ્ઞાન વધશે. જો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. વિડીયો આગળ વધારીએ. પ્રશ્ન જવાબની યાદી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. જોઈએ, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા કેવા હોય છે, તો કે લઘુકોણ હોય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે, તો કે વ્યાસ કહે છે. ત્રણ અસંબ્રેક બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને શું કહેવાય છે. ત્રણ અસંબ્રેક બિંદુઓ છે એને જોડો રેખાખંડને, તો એનો યોગગણ કરો તો ત્રિકોણ મળશે. જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યા ખાલી જગ્યા સંખ્યા કહેવાય, તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય છે, તો કે વિકર્ણ કહેવાય છે. એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડશે. તો વર્તુળ આકાર છે, મેદાનની ત્રિજ્યા આપી દીધી છે આપણે 70, અને ચક્કર પૂરો કરવા માટે આખા વર્તુળનું ચક્કર પૂરું કરવાનું છે, એટલે એની વક્રતા ત્રિજ્યા જે થઈ બરાબર π2πRh પ્રમાણે ગણવી પડશે. પાયની કિંમત મૂકી દેવી પડશે, π r² ની અંદર કિંમત મૂકવી પડશે, 22 ને 7 માં 7, એ રીતના કરવું પડશે. જવાબ તમને આવશે 440. એ બી છે એક ઉપર સંજ્ઞા એરાની છે એને શું કહેવાય, તો કે કિરણ એ બી કહેવાય. √13 એક કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે, તો તેને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારનું છે 2πRh, 2π ની કિંમત 22 ને 7, આર 1 મીટર, અને એચ છે એ ઊંચાઈ છે 14 મીટર. કેલ્ક્યુલેશન કરતા 88 ક્ષેત્રફળ ચોરસ મીટરમાં મળશે. 38 અને 42 ની સંખ્યાનો ગુસ્સા અને લસાનો તફાવત શું થશે. ગુસ્સા અને લસાનો તફાવત મળશે તમને 624. ત્યાર પછી છે, a² b² નું વિસ્તરણ શું થશે. a² + 2ab + b² સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો કે સૌથી નાનામાં પ્રાકૃતિક સંખ્યા 1 છે. વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા હોય છે. તો વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે બધા બિંદુઓ આવેલા હોય છે. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય, તો કે એને જીવા કહેવાય. કોઈ પણ બે બિંદુને જોડો તો 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ કેટલા મીટર મળશે. તો તે વર્તુળનો પરિઘ આપણે મળશે 26.4. ઓકે, વર્તુળના પરિઘનું સૂત્ર મૂકવાનું પાયર એચ. તો π² પ્રમાણે તમે ગણી શકો છો, π ની કિંમત 22 ને 7 લગીને ગણી શકો છો. 2 નો ઘન ની ઉપર 4 ઘાત ભાંગ્યા 2 નો વર્ગ નો 3 ઘાત, અહીંયા થશે 4 તેરી 12, અહીંયા થશે 3 2 6, તો 12 માંથી 6 જાય એટલે વધશે 6, 2 ની 6 ઘાત એટલે 64 જવાબ આવશે. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો એ આવશે 1614. સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4. સાડીનો એક વેપારી છે, 25% નફાની ગણતરી સાથેની 1600 ની વેચાણ કિંમત સાપેલી અમુક સાડીઓ લાવે છે,
તે વેપારી આ દરેક સાડી 1450 લેખે વેચે છે તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે? તો કે 250 રૂપિયા નફો મળશે. માઇનસ 5 ને 5 ની વચ્ચે આવતા ઘણા પૂર્ણાંકોની સંખ્યા કેટલી થશે? તો કે એની સંખ્યા થશે 4. ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ હોય છે, એકને માત્ર એક જ અવયવ હોય છે. એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? તો કે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. એક ટન તલનો ભાવ 75,000 રૂપિયા હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય? ક્વિન્ટલ એટલે 100 ગ્રામ, 100 કિલોગ્રામ, અડધો એટલે 50 કિલો લેખે ભાવ ગણવાનો, અને એક ટન એટલે 1000 કિલોગ્રામ બરાબર 75,000 રૂપિયા. તો 50 કિલોગ્રામ બરાબર કેટલા? તો જવાબ આવશે 3750 રૂપિયા. વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? તો વર્તુળ આલેખના 100% લેખે ગણીએ તો 360, 25% લેખે થાય 90. 12ના અવયવોની સંખ્યા કેટલી? 6 થશે સંખ્યા. એક એક અવયવ છે, બે અવયવ છે, 3, 4 ને 12 પોતે. 1, 2, 3, 4, 3, 4 પછી 6 અને 12, એ ટોટલ સંખ્યા થશે 6 બરાબર. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? પોઈન્ટ પછીના આંકડા જોઈએ. આમાં 999 મોટી છે બધામાં, એમાં પોઈન્ટ પછી એમાં 0 0 છે, 9 1 છે ને 9 9, એટલે એ આન્સર સાચો થશે. ત્યાર પછી છે એક્સ વત્તા વાય હોલ સ્ક્વેર માઇનસ એક્સ ઓછા વાય હોલ સ્ક્વેર. એક્સ સ્ક્વેર વત્તા 2xy વત્તા વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઓછે ઓછે થઈ જશે વત્તા 2xy અને થશે વત્તા વાય સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર, એટલે વચ્ચેના પદ છે એનો સરવાળો થશે, એટલે પ્લસ 2xy પ્લસ 2xy એટલે 4xy જવાબ આવશે. પોઈન્ટ 6 ની વ્યસ્ત સંખ્યા, પોઈન્ટ 6 એટલે 6 ના છેદમાં 10 લખી ગઈ, તો 10 ના છેદમાં 6 થાય ડી આન્સર. 2x હોતા 3 છેદમાં x માઇનસ 2 બરાબર 1 ના છેદમાં 4. 4 અહીંયા ગુણાકારમાં જશે, આ સામાન્ય પદ ગુણાકારમાં જશે, તો 4 2 8, 8x વત્તા 4 3 12, 8x વત્તા 12 બરાબર એક્સ માઇનસ 2. 8x માંથી 1x જશે એટલે 7x વધશે, ને 12 ઓલી સાઈડ જશે એટલે માઇનસ 14 થશે, છેદમાં 7 એટલે માઇનસ 2 જવાબ આવશે. એ સ્ક્વેર માઇનસ 0.4a વત્તા 0.04 એટલે એ માઇનસ 0.2 હોલ સ્ક્વેર કરવું પડશે, તો જે આ સૂત્ર પ્રમાણે માઇનસ અને પ્લસ ગણાશે. આગળ સૂત્ર જોઈ ગયા એ મુજબ એ માઇનસ બી હોલ સ્ક્વેર હોય તો શું થાય? એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર એવી રીતના થાય ને, એ પ્રમાણે ગણતરી કરવાની થશે. સમલંબ ચતુષ્કોણ ABCDમાં એબી અને સીડી છે એ સમાંતર છે, એમ વેદ છે, તેને અનુરૂપ પાયો છે સીડી છે. એબી બરાબર 4 સેમી છે, સીડી બરાબર 10 સેમી છે, અને એમ બરાબર 5 સેમી હોય તો ABCD ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે સેમી સ્ક્વેરમાં, તો એ થશે 35 સેમી સ્ક્વેર. એ એક્સ જ્યાં 12નો અવિભાજ્ય અવયવ છે, તો ગણ એના ઉપગણોની સંખ્યા ગણવાની. 12નો અવિભાજ્ય અવયવ, તો 12માં અવિભાજ્ય અવયવ કયા કયા આવે? 2, 3, 5, 7, 11 એટલા આવશે, એટલે 5 અવિભાજ્ય અવયવ થશે. છ ના અવયવનો ગણ શું થશે? અનંત ગણ થશે.
अवयवी है ये असंख्य हो सके, एम कहीं फिक्स ना हो। त्रिकोण एबीसी में खूणों बी नेवु है, ए बी बराबर 20 है, ए सी बराबर 29 हो तो अंतवृत्तनी त्रिज्या के थे? तो ये अंतवृत्तनी त्रिज्या थे 6 बराबर, जे एकम आप सीमी में 43 32 ने नाना में नानी कई संख्या वाले भागवाती पूर्ण वर्ग बन स। भागाकार की रीत प्रमाण गणतरी करशो ए पूर्ण वर्ग बनाव माटे एने 3 वड़े भागवाथी ते बने छे। वर्तुलालेख में केन्द्र आग 90 अंश ना खूणो रचतो भाग केटला टका भाग दर्शावे? 25 25 मो भाग दर्शावे, 90 टका छे 25 टका भाग दर्शावे। एक बहुलकीय वर्गीकृत माहिती माटे एक्स बार माइनस एम बराबर 2.8 छे अने एक्स बार प्लस एम बराबर 97.2 छे, तो एक्स की किंमत शू थे? 41.6 थे। बराबर, एनी गणतरी करवी पड़े। चलो त्यार पछी जोईए, एक संख्या ना 10% ना 10% बराबर 10 तो ते संख्या कई थई? तो कि 1000 ना 10% 100 अने 100 ना 10% 10 थशे, एटले 1000 फाइनल आंसर। 625 ने केटला वडे गुणवाथी पूर्ण घन संख्या बनशे? 625 ने 25 वडे गुणवाथी ते संख्या पूर्ण घन बनशे। एक शंकुनी वक्र सपाटीनो क्षेत्रफळ 880 सेमी स्क्वेर छे, जो त्रिज्यानी त्रिज्या 14 सेमी होय तो शंकुनी त्रासी ऊंचाई केटला सेमी थशे? શંકુની ત્રાસી ઊંચાઈ થશે 20 સેમી। 1200ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેને વેચાણ કિંમત કેટલા રૂપિયા થશે? તો 1092 રૂપિયા થશે। 3000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? 3000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણશો તો પહેલા વર્ષે ગણો 10% લેખે તો 300 રૂપિયા એ થયા, પછી પાછું બીજો હશે 300 તો હશે, ઉપરના 30 આવશે, એટલે 330 વત્તા 300 એટલે 630 થશે 2 વર્ષનો। તો આ તો અત્યાર સુધીના પ્રશ્ન જવાબની યાદી, આવા બીજા પ્રશ્ન જવાબની યાદી માટે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, જેથી તમને આવનારા વિડીયોઝની માહિતી તમને ફ્રી ઓફમાં મળતી રહે। આ વિડીયોઝ દ્વારા સતત ને સતત તમારું જ્ઞાન વધે એવા પ્રયાસો કરીએ છીએ। વિડીયો જોતા રહો, જ્ઞાનમાં વધારો કરતા રહો। જો વિડીયો ગમે તો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો। થેન્ક યુ વેરી મચ, ટેક કેર।